नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार मारा विडियो लेक्चर में तमारो हार्दिक स्वागत करूँ छू। आपणे दाखला नंबर 8 सुधी जोयुं हतुं, आगळ आवे छे दाखला नंबर 9। माधव, राधा अने गोपी एकना छेदमां 2, एकना छेदमां 3 अने एकना छेदमां 6 भागे नफो नुकसान वेची लेता भागीदारो छे। 31/3/2016 रोज पेढीनું पाकું સર્વેયું નીચે મુજબ। જૂના ભાગીદારો, જૂનું પ્રમાણ, પણ પ્રમાણમાં જુઓ છેદ સરખા નથી તો આપણે એને છેદ સરખા કરી દેવાના। ચલો બધાના છેદમાં 6 લઈ લઈએ, 6 કરી નાખીએ, બધાના છેદમાં 6 આવી જાય એવું કરી નાખીએ। આના છેદમાં 6 છે એટલે મેં એકનો એક જ રહેવા દીધો, પણ અહીંયા જો મારે 6 કરવા હોય તો છેદમાં 3 વડે ગુણવું પડે અને નીચે ગુણું તો ઉપર એ 3 × 1 = 3। અહીંયા મારે છેદમાં 6 લાવવા હોય તો 2 વડે ગુણવું પડે અને 2 વડે નીચે ગુણીશ તો ઉપર એ 2 × 1 = 2 અને 2 × 3 = 6 એટલે નવું પ્રમાણ 2નું 3:2:1। ઓકે, આપણી પાસે જૂનું પ્રમાણ આવી ગયું। આ એક સરવૈયું આપું જેને આપણે કેવું સરવૈયું ગણીએ છીએ, જૂનું, નીચે કીધું। રાધા, રાધા 1/4/2016 ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ, ભાગીદારો વચ્ચે નક્કી કરવામાં આવ્યું જે નીચે મુજબ છે। અને છેલ્લે વાત કરી કે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, પાકું સરવૈયું તૈયાર કરો જે આપણે રેગ્યુલર કરતા થાય એવી જ રીતે। એક નવી વસ્તુ કીધું છે, રાધાનું લોન ખાતું પણ છેલ્લી ચૂકવણી સુધીનું તૈયાર કરો જે બનાવવાનું છે, પણ અત્યારે નહીં, પછી, બરાબર, આપણે આની પછીના લેક્ચરમાં લેશું। પણ ટૂંકમાં અત્યાર સુધી આ ઘડીક ભૂલી જાઓ કે રાધાનું લોન ખાતું બનાવવાનું છે, કારણ કે એ આપણા માટે નવું છે, પણ એની જે આગળનું છે મૂડી ખાતું, પુનઃમૂલ્યાંકન, પાકું સરવૈયું, એ આપણા માટે જૂનું છે જે આપણને આવડે જ છે, તો આપણે પહેલાં બનાવશું। ચાલો, હરેશ સોરી, દર વખતે આપણે જેમ શરૂ કરતા એવી જ રીતે શરૂઆત કરીએ। પહેલાં મૂડી લખી લઈએ, સોરી ઉપરની મૂડી, મૂડી ખાતાની જમા બાજુ, બાકી આગળ લાવ્યા। માધવની છે 1,36,000, રાધાની છે 50,000 અને ગોપીની છે 54,000। ઓકે, હવે રોકડ સિલ્લકની બાકી આપેલી છે તો એ પણ લખી લઈએ। હા, રોકડ સિલ્લક 12,000 જે રોકડ ખાતાની ઉધાર બાજુ જઈને લખાશે, બાકી આગળ લાવ્યા અને અહીંયા લખાશે 12,000। ઓકે, આ વાત થઈ શરૂઆતની બાકીની। હવે સીધા આપણે જતા રહેશું હવાલામાં। પહેલો હવાલો, પેટર્નની કિંમત 20% ઘટાડવી। પહેલાં જોઈ લઈએ આપણી પાસે પેટર્ન કેટલાની કિંમતના છે, તો કે 35,000ના છે, એ લખી નાખો। ચાલો, એમાં 20% ઘટાડવાની છે, તમારે ઘટાડો કરવાનો છે। 20% એટલે કેટલા થશે, તો કે ભાઈ 35,000 × 20% 7,000 રૂપિયા, અને ઘટાડો એટલે 28,000 રૂપિયા, 12 વધશે। પેટર્ન એ તમારી મિલકત છે, ઘટે છે એટલે ઘટાડી, આ એક અસર, પણ બીજી અસર મિલકત ઘટી એટલે શું કહેવાશે, નુકસાન, અને નુકસાન ક્યાં લખાશે, તો કે પુનઃમૂલ્યાંકન ઉધાર, અહીંયા લખાશે પેટર્ન ખાતે કેટલા રૂપિયાનું નુકસાન થયું, તો કે 7,000 રૂપિયાનું। આગળ, જ્યારે મકાનની કિંમત 90% સુધી ઘટાડવાની છે, પહેલાં જોઈ આવો, મકાન આપણી પાસે 75,000ના છે, અહીંયા લખી લઈએ, એમાં ઘટાડો કરવાનો છે, પણ આ ઘટાડો કરતા કરતા તમારે 90% સુધી ઘટાડવાની છે, બરાબર, એનો મતલબ 90% સુધી ઘટાડવાની છે, તો 75,000ના સીધા 90% કરી નાખવાના, એટલે 67,500 સુધી ઘટાડવાની। આવું ન વિચારવું હોય તો ઊંધું વિચારે કે ભાઈ 90% સુધી ઘટાડવાની, એટલે 90% રાખવાની, 10% ઘટાડવાની તો બી ચાલે, 10% એટલે 7,500, મતલબમાં ઘટાડવાની એટલે 90% બહાર વધવી જોઈએ, 100% છે એમાંથી 90% ક્યારે વધે, 10% માઇનસ કરીએ તો,
ચાલો એક અસર માઇનસ બીજી અસર, મિલકત ઘટી એટલે નુકસાન. નુકસાન ક્યાં લખાશે? પુનઃ મૂલ્યાંકન ઉધાર 7500 રૂપિયાનું નુકસાન થયું. આગળ વાત કરીએ, કામદાર વળતર અનામતની જવાબદારી 30000 નક્કી કરવામાં આવી. જવાબદારી એટલે દેવું, તમે દેવું નક્કી કર્યું, દેવું સ્વીકાર્યું, એટલે દર વખતે જેમ લખતા એ જ રીતે મૂડી દેવા બાજુ જવાનું. પહેલાં કામદાર વળતરનો દાવો લખો તોય ચાલે, કામદાર વળતરની જવાબદારી લખશો તો બી ચાલશે, પણ ટૂંકમાં દેવું તમે સ્વીકારો છો એની એન્ટ્રી આપી, દેવું તમે વધાર્યું. બીજી અસર, આનાથી ફાયદો થયો કે નુકસાન? તો કે સ્વાભાવિક છે, 30000નું તમારે નુકસાન થયું. એ નુકસાન લખાશે ક્યાં? પુનઃ મૂલ્યાંકન ઉધાર અહીં લખવું પડે, કામદાર વળતર અનામતની જોગવાઈ. પણ અત્યારે આને પહોંચી વળવા માટે આપણી પાસે અનામત છે 24000 રૂપિયાનું, એટલે હું નુકસાન લખીશ નહીં. નુકસાન 30000નું છે, હું આ બધું અનામત વાપરી નાખીશ ને તોય હજી 6000નું નુકસાન તો ઊભું જ છે. 30000નું છે, 24000 મારા પાસે પડ્યા છે, એ હું વાપરી જાઉં 30000માંથી તો બી 6000નું નુકસાન તો મારી પાસે રહ્યું. અને નુકસાન અત્યારે લખવું પડશે પુનઃ મૂલ્યાંકન ઉધાર. કામદાર વળતર અનામતની જોગવાઈ તરીકે માની લો કે મારી પાસે 24000 નહોતા પડ્યા, તો મારે 30000નું નુકસાન લખવું પડે. 30000 પડ્યા હોત તો બધા વાપરી જાત, તો કાંઈ નુકસાન લખે જ નહીં. આગળ આવી ગયેલો હવાલો છે, બરાબર. આગળ હવે થોડોક ફેરફાર થાય એવો હવાલો ધ્યાન રાખજો. દેવાદાર પર ગાલખાદ અનામત 5%થી વધારવાની છે. દેવાદાર જોઈ લો આપણા, ગાલખાદ અનામત માઇનસ થાય, ઓલરેડી થયેલી જ છે 5000. હવે 5%થી વધારવાની, એનો મતલબ એવો કે જે તમે 5000 માઇનસ કરી છે ને એ તો રહેવા જ દેવાની છે, પણ એમાં બીજા 5%, એટલે 80000ના 5% કરશું. 80000ના 5%, એટલે 4000 રૂપિયા એવા, એ 4000 પ્લસ કરો. સમજ પડે છે? ફરી એક વાર, દેવાદાર પર ગાલખાદ અનામત 5%થી વધારવાની, એનો મતલબ એવો થાય કે જે છે માઇનસ કરેલી એ તો રહેવા જ દેવાની, બીજા 5% કરો 80000ના, એટલે 4000 એવા, ટોટલ 9000 અનામત રાખવાની થાય, એવો મતલબ થશે. ધ્યાન દઈને સાંભળજો, ભૂલ શું થાય ખબર? આપણને ખાલી 5% દેખાય, એટલે આપણે શું કરીએ, 80000ના 5%, 4000 માઇનસ કરીને 12-76000 લખીએ. અહીંયા ભૂલ થશે જો વાંચવામાં ઉતાવળ ન કરીને તો. ખાલી અત્યાર સુધી બધે એવું કહેતા દેવાદાર પર 5% ગાલખાદ અનામત ગણો, અહીંયા શું કીધું, 5%થી વધારવાની, એનો મતલબ છે એ તો રાખવાની જ છે 5000, બીજી 5% ઉમેરી 9000 માઇનસ કરો, એટલે 12 કેટલા આવશે? 71000. બીજી અસર આપી દઈએ, ગાલખાદ અનામત હવાલાની છે ને 9000 ગણવાની, માઇનસ પાકા સરવૈયાની, તો કે પાકા સરવૈયામાં 5000 હતી, એટલે 12 કેટલા નીકળશે? 4000. નવો એક આ વસ્તુ છે, ધ્યાન રાખજો. આગળ, રાધાને પાઘડી પેટે 40000 ચૂકવવા. રાધા કોણ? નિવૃત્ત થનાર ભાગીદાર. યાદ હોય તો આગળ છે ને બધા હવાલામાં આપણને નવી પાઘડી આપતા, એ નવી પાઘડીને ગુણ્યા નિવૃત્ત થાય એ ભાગીદારનો હિસ્સો મૂકતા આપણે, એટલે આંકડો આવતો, જેને આપણે નિવૃત્ત ભાગીદારની શું કહેતા, પાઘડી. આવું આગળ કરતા, અત્યારે છે ને નવી પાઘડી નથી આપી, સમજી લેજો આ એક નવી વસ્તુ. બીજી, અત્યારે તમને નવી પાઘડી એટલે ત્રણેયની ભેગી નથી આપી, આપણે જે ભાગ પાડીને કાઢતા ને એ આપી દીધી. જો કે રાધાને ભાગની કેટલી પાઘડી આવે છે? 40000.
સમજો એકવાર, નવી વસ્તુ છે આ, કે તમને ડાયરેક્ટ આપી દીધું, ત્રણેયની ભેગી આપતા નથી, ખાલી રાધાની અલગ પાડીને જ કહી દીધું કે રાધાની પાકડી 40,000 આવી, એટલે રાધાને તમારે 40,000 રૂપિયા દેવા પડે. કારણ કે હિસ્સો મૂકશે ને એના બદલામાં તમારે રાધાને રાધાના મૂડી ખાતે 40,000 રૂપિયા જમા કરવા પડે. રાધાના મૂડી ખાતે તમારે 40,000 શું પાડવા પડે? જમા. કારણ કે એના પાઘડીના 40,000 આવે છે. પાઘડીના એટલે મતલબ એના હિસ્સાના બદલામાં તમારે 40,000 રાધાને આપવા પડશે. ચાલો, આપશે કોણ? તો કે એની માટે તમારે શું શોધવાનું? લાભનું પ્રમાણ. કયો ભાગીદાર લાભ લઈ જાય છે? કોણ? એટલે આ બેમાંથી એક લઈ શકે. લાભ જોતો હોય તમારી પાસે જૂનું હોવું જોઈએ અને નવું હોવું જોઈએ. નવું હવાલામાં છે નથી. તો આગળ મેં એક નિયમ લખાવ્યો, તો યાદ રાખજો. ફરીવાર એક નિયમ કહી દઉં છું, જો તમારી પાસે નવું પ્રમાણ નથી અને મળી શકે એમ તો ન હોય, તો જૂના પ્રમાણને જ લાભનું પ્રમાણ ગણી લેવું. ફરી એકવાર કહી દઉં, જ્યારે નવું પ્રમાણ ન હોય ત્યારે જૂના પ્રમાણને જ તમારે કેવું પ્રમાણ ગણવાનું રહેશે? લાભનું પ્રમાણ. એનો મતલબ એવો થશે, માધવ અને ગોપી બંને લાભ લે છે. માધવનો હિસ્સો 3, ગોપીનો હિસ્સો 1, એટલે લાભનું પ્રમાણ થયું 3:1. લાભનું પ્રમાણ શું ગણવામાં આવશે? 3:1. એનો મતલબ એવો થશે કે આ જે ભાગ મૂકે છે એનો લાભ આ બંને લે છે, માધવ અને ગોપી. એટલે જે 40,000 આપવાના છે એ બેયના ખાતે ઉધાર થશે. માધવના મૂડી ખાતે ઉધાર થશે અને રાધાના મૂડી ખાતે પણ શું થશે? ઉધાર. અને કયા પ્રમાણમાં? તો કે ભાઈ 3:1. એટલે 40,000 3:1 વેચશો એટલે 30,000, અને કેટલા આવશે? 10,000. આ આમ નોંધ થઈ ગઈ. પછી એની શું કરી નાખવાની? ખતવણી. ખતવણી કરવા માટે આ બેયના મૂડી ખાતા ઉધાર છે, તો મૂડી ખાતાની ઉધાર બાજુ આવો, ત્યાં જઈને વિરુદ્ધ એટલે જમાનું નામ લખો, રાધાના મૂડી ખાતે, પણ રકમ માધવના ખાનામાં 30,000, અને સોરી ગોપીનું નામ આવશે ને, કારણ કે આ બે લાભ લે છે ને, એટલે ગોપીના ખાનામાં તમારે 10,000. આવી ઉતાવળમાં ભૂલ ન થાય, ધ્યાન રાખજો. ચાલો, આ બેના ખાતા ઉધાર બાજુ જઈને લખ્યું રાધાનું નામ. હવે રાધાના મૂડી ખાતામાં કઈ બાજુ જવાનું? જમા બાજુ. ન્યા જઈને વિરુદ્ધ નામ 2, માધવના મૂડી ખાતે અને બીજું છે ગોપીના મૂડી ખાતે. તમે ખતવણી જમા બાજુ કરો છો એટલે રાધાના ખાતામાં જમા થવા જોઈએ 40,000. આ બે માની 40,000 એ અલગ અલગ રીતે થશે, 30,000 અને 10,000. ઓકે, ફરી એકવાર હવાલાને થોડીક સમજૂતી આપી દઉં તમને. રાધાને પાઘડીના 40,000 ચૂકવવાના છે, એટલે આનો મતલબ એવો થશે કે જે આપણે નવી પાઘડી દ્વારા મેળવતા એ તમને ડાયરેક્ટ આપી દીધું. એટલે રાધાના ભાગની પાઘડી 40,000 આવી, રાધાને એટલા મળવા જોઈએ, કારણ કે હિસ્સો મૂકે છે. તો એનો હિસ્સો મૂકશે કોઈ, લેશે કોણ? તો કે ચાલુ ભાગીદાર લાભ લે. તો લાભના પ્રમાણની ગણતરી કરવા ગયા તો નવું નહોતું, એટલે મેં જૂના પ્રમાણને શું લઈ લીધું? લાભનું પ્રમાણ. એટલે એનો મતલબ એવો સમજી લીધો, બે લાભ લે છે એટલે બેયને ઉધાર ગીર્યા, બેયના ખાતેથી 30,000 ને 10,000 ઉધાર ગીર્યા અને રાધાને જમા આપી દીધા. પછી શું કરી નાખી? કતવણી. ઓકે, આગળ ત્રીજી વસ્તુ આ હવાલામાં શીખવા જોઈએ, ધ્યાનમાં રાખવા જોઈએ કે આ હવાલો અને પાંચમું, ત્રણ હવાલા સહેજ નવા છે અલગ રીતે. ચાલો, અગાઉના વર્ષે માંડી વાળેલ ઘાલખાદના 3,000 માંથી 500 રૂપિયા મળ્યા,
કે જે વર્ષ જતું રહ્યું છે એમાં 3000નું તમને ઘાલખાત પડી થઈ, એટલે કોઈક બૂચ મારીને જતો રહ્યો છો. 3000 રૂપિયા તમારા કોઈક ધંધામાંથી લઈને જતો રહ્યો છો, હવે તમે ધૈર્યાજ નો તક પાછા આવશે, તમે ખર્ચમાં લખી નાખો કે આ ભૂલી જવાના છે. આપણે 11મું ધોરણ ભણીને આવ્યા છીએ કે ઘાલખાત વસ્તુ શું છે. એકવાર ઘાલખાત ખાતે લખી નહીં તો એનો મતલબ એવો કે કાયમ માટે આપણને મળશે નહીં. છતાં 500 રૂપિયા તમને એમાંથી આવે છે પાછા. એટલે મગજમાં બનાવજો પરિસ્થિતિ કે કોઈક 3000 રૂપિયા તમારા લઈને જતો રહ્યો અને અચાનક આ વર્ષે આવીને એમ કહે છે કે લો તમારા 500 રૂપિયા. એટલે તમારા હાથમાં સીધા પહેલાં રોકડા 500 આવશે. જોજો, આમનો તો બનાવીને તો એ બનશે, રોકડ આવશે, આવે તો ઉધાર. કે ભાઈ રોકડ ખાતે ઉધાર કેટલા આવ્યા? 500. અને તે જે ગાલખાદના આવ્યા છે એ તમારી આવક કહેવાય. ને આવક શું થાય? જમા. પણ અત્યારે આવક થાય ને એ તમે ક્યાં લખો છો? પૂર્ણ મૂલ્યાંકન જમા. એટલે પૂર્ણ મૂલ્યાંકન ખાતે જમા કરવા પડે કેટલા? 500. આની આ જામનો 11માં શું લખો ખબર? રોકડ ખાતે ઉધાર, તે ગાલખાદ પરત ખાતે જમા. બરોબર, કારણ કે ગાલખાદ પરત ખાતે આવક તરીકે જમા લખીએ એની બદલે મેં પુનઃ મૂલ્યાંકન જમા લખ્યું છે. બરોબર, એટલે ટૂંકમાં બે અસર આપવાની થાય, એક રોકડા આવે અને બીજી આવક જમા થઈ. તે રોકડા આવે ને રોકડ ખાતાની ઉધાર બાજુ લખાશે, અહીંયા લખાશે ગાલખાદ ખાતે, સોરી ગાલખાદ પરત ખાતે કેટલા એવા? તો કે ભાઈ 500 રૂપિયા. અને બીજી અસર પુનઃ મૂલ્યાંકન જમા જવાનું, ન્યા 500 લખો ગાલખાદ પરત ખાતે. એક રોકડા આવે એમ દર્શાવવાનું, બીજી તમારા ધંધામાં શું થઈ? આવક. એ રીતે આ એક નવો હવાલો છે. આગળ, રાધાને 5000 રોકડા ચૂકવવાના. ક્યારે? જ્યારે છેલ્લે આપણે રાધાનું ખાતું પેક કરતા હોઈએ ત્યારે. અને બાકીની રકમ 2 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવાની. છેલ્લે બાકીની રકમની ટૂંકમાં તમારે લોન રાખવાની. કઈ રીતે ચૂકવવાની? આપણે રાધાનું લોન ખાતું બનાવશું ને આગલા લેક્ચરમાં, ત્યારે સમજશો. અત્યારે ભેજામાં કાંઈ નથી નાખવાનું. 5000 રોકડા આપવાના છે. અત્યારે મગજમાં શું નાખવાનું? 5000 રોકડા આપવાના ને બાકીની લોન રાખવાની, બસ. એ છેલ્લે અત્યારે હવાલાને આપણે ધ્યાનમાં લેવાનો નથી. હવાલા કમ્પ્લીટ. સીધા જતા રહીએ પાકા સરવૈયામાં. પાકા સરવૈયાની અંદર રોકડ ઓબ્લિક બેંક લખી નાખ્યું હતું. દેવાદાર આવી ગયા. સ્ટોક તો કે ભાઈ બાકી છે 62000 રૂપિયા. રોકાણો, આમાં ગુપ્ત હવાલો છે. રોકાણો ટોટલ 58000ના છે અને બજાર કિંમત એની 64000 છે. એટલે આપણે બજાર કિંમત બહાર લખવાની હોય. 58000ના તમે લખેલા ને બજારમાં 64000ના બોલે છે, એટલે બજારમાં વધારે ભાવ બોલે છે. 6000 રૂપિયા કેવો ભાવ બોલે છે? વધારે. તો એ વધારો દર્શાવવાનો ગુપ્ત હવાલો છે. હવાલાની બે અસરો, એક પ્લસ કરી, બીજી રોકાણ મિલકત કહેવાય. વધે એટલે ફાયદો કહેવાય ને ફાયદો લખાશે પુનઃ મૂલ્યાંકન જમા કહેવાય. 6000નો ફાયદો થયો. ઓકે, આગળ જઈએ. હવે પેટર્ન આવી ગયો કે ભાઈ મકાન આવી ગયા, જાહેરાત ઝુંબેશ ખર્ચ, એકત્રિત ખોટ કહેવાય, વેચાઈ જાય. ક્યાં? તો કે ભાઈ મૂડી ખાતાની ઉધાર બાજુ. ઉધાર બાજુ લખાશે જાહેરાત ઝુંબેશ ખર્ચ. ત્રણેયને વેચવાનું, કારણ કે ત્રણેય જૂના કહેવાય ને, અને ત્રણેયનું જૂનું પ્રમાણ ટોટલ કેટલા છે? 24000. ઓકે, ત્રણેયનું જૂનું પ્રમાણ થયું 3:2:1. તો 24000 રૂપિયાને વેચી દઈએ ગુણ્યા 3/6, 12000. 24000 × 2/6, 8000. 24000 × 1/6, 4000. ટોટલ મારી દઈએ 24000 થઈ ગયા. ઓકે, ચાલો વેચાઈ ગયા 12000, 8000 અને 4000.
आग मूड़ी तो आ गई थी, लेणदारो बाकी छे 50,000, कामदार वर्तर वापरी गया था, कर्मचारी नो प्रोविडेंट फंड क्यारे वेचवू नहीं पीएफ कहवाई, त्रण वस्तु क्यारे नहीं वेचवानू, बचत खाता, कर्मचारी नफाभाग भंडोल अने कर्मचारी प्रोविडेंट फंड, रोकाण वधघट भंडोल आ वेचाशे कई बाजू, तो के जमा बाजू, बार हजार वेची दीए त्रण जेम बे मां गुणिया त्रण भांग्या छ, 6,000 12,000 गुणिया बे भांग्या छ 4,000 12,000 गुणिया एक भांग्या छ 2,000 सरवाळो मारी दीए, ओके 12,000 थई गया, 6×6 12, ओके कम्प्लीट दाखलो कम्प्लीट छे, सीधू एक हवालो बाकी छे પણ પછી ત્યાં સુધી પેક કરી દઈએ પેલા, ચલો કઈ બાજુ વધારે લાગે છે, આ બાજુ 6,500, આ બાજુ વધી જાય એવું લાગે, ઉધાર બાજુ 7,000 7,500 6,000 એન્ડ 4,000 24,500 એવા ઉધાર બાજુ, આ બાજુ વધારે છે એટલે બે ટોટલ લખાઈ જશે બે બાજુ સેમ, એટલે અહીં કંઈક તફાવત પડે, આ 24,500માંથી ઉપરની રકમ માઇનસ કરીએ 6,500, 6,000 માઇનસ 500 18,000 રૂપિયા વેધા, આ બાજુ તફાવત પડે એનો મતલબ શું ગણવાની ખોટ, ખોટ ત્રણેયને, સોરી માધવ રાધા એન્ડ ગોપી જૂનું પ્રમાણ 3:2:1 વેચી દઈએ ગુણ્યા 3/6 9,000 18,000 ગુણ્યા 2/6 6,000 18,000 ગુણ્યા 1/6 ઓકે ઉધાર બાજુ આવ્યો એને લાવ, સોરી જમા બાજુ ખોટ મળી અને મૂડી ખાતામાં કઈ બાજુ, તો કે ઉધાર બાજુ, પુનઃ મૂલ્યાંકનની ખોટ 9,000 6,000 એન્ડ 3,000 ઓકે, ચાલો સૌ પ્રથમ પહેલા નિવૃત્ત ભાગીદારનું ખાતું પેક કરશું, નિવૃત્ત કોણ થાય, તો કે રાધા, મૂડી ખાતું છે એટલે જમા બાજુ જ વધારે હશે, 50,000 30,000 10,000 એન્ડ 4,000 94,000 એવા જમા બાજુ, ₹94,000માંથી ઉપરની વિગત માઇનસ કરીએ 8,000 અને 6,000 એટલે અહીંયા ટૂંકમાં 80,000 રૂપિયા વધે છે ને, ચાલો 80,000 રૂપિયા રાધાના વધે છે અહીંયા, તો હવે 80,000નું શું કરશું, તો કે એના માટે તમને છેલ્લો હવાલો કંઈક કીધો હતો જોઈ લઈએ એકવાર, દેખાય છે ચાલો, રાધાને 5,000 રોકડા ચૂકવવાના છે, સાંભળો જો એના વધે છે 80,000 ઓકે, એમાંથી 5,000 રોકડા આપો એને, હું પહેલાં છે ને રોકડા આપી દઉં, ચલો 5,000 રોકડા આપી દઉં છું એના ખાતે, આ લખી નાખીશ રોકડ ખાતે, રોકડા આપ્યા એટલે, અને આપવું એટલે મારા રોકડા જશે, જાય તો જમા, અહીં લખવાનું કેમ ગયા, તો કે ભાઈ રાધાને આપ્યા એટલે રાધાના મૂડી ખાતે, ઓકે હવે શું આગળ કીધું, 80,000 વેધા તેમાંથી 5,000 રોકડા ચૂકવવાના, બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં, એટલે બે સરખા વાર્ષિક એટલે એક એક વર્ષના, એટલે બે વર્ષે તમારે હપ્તે હપ્તે ચૂકવવાના, એનો મતલબ બે વર્ષની લોન લઈ લેવાની, બાકીના કેટલા 75,000 એ લોન દ્વારા, એનો મતલબ એવો થયો બાકીના 75,000 તમારે લોનથી ચૂકવવાના છે, એટલે 80 વેધા તેમાંથી 5 રોકડા આપ્યા અને બાકીના 75,000ની તમારે શું રાખી દેવાની લોન, એટલે લખાશે અહીંયા લોન ખાતે, ઓકે
લોન લાખ રાખો એટલે તમારું દેવું વધે, અહીં તમારે લખવું પડે કે રાધાની લોન કેટલી 75,000, અને કઈ તારીખથી શરૂ થાય તો કે એમ કહેવાય 1/16/1/4/16 થઈ, કારણ કે નિવૃત્ત થઈ જે તારીખે નિવૃત્ત થાય ત્યારથી એની લોન શરૂ ધંધામાં. આ લોન તમારે 2 વર્ષમાં આપવાની છે, પણ એ કઈ રીતે આપવાની એની માટે આખું ખાતું બનાવવાનું છે, પણ એ આગળના લેક્ચરમાં વાત કરીશું. ખાલી અહીંયા સુધી એટલું શીખો, કારણ કે પરીક્ષામાં જો પૂછાણું હોય, કદાચ જો લોન ખાતા અટવાઈ જઈએ તો લોન ખાતું ઘડીક સાઈડમાં મૂકવાનું, એટલો દાખલો તો પહેલાં ગણી જ લેવાનો, કારણ કે લોન ખાતાના વધુમાં વધુ 2 માર્ક્સ હશે, બાકીના 6 માર્ક્સ તમારે કમ્પ્લીટ કવર થઈ જાય એમાંથી. એટલે લોન ખાતાની વિગત જ ઘડીક સાઈડમાં જોવા દો છેલ્લે, બરાબર. બાકીની રકમની લોન રાખવાનું છે એ ખ્યાલ આવી ગયો. હું આખો દાખલો પેક કરી શકું, રાધાનું લોન ખાતું છેલ્લે બનાવીશ ને તોય ચાલશે. એટલે એક ટુ નાનકડી સલાહ છે કે જ્યારે રાધાનું લોન ખાતું બનાવવાનું થાય ઘડીક સાઈડમાં રાખી દેવાનું, ત્યાં સુધીનો આખો દાખલો કમ્પ્લીટ કરી નાખીએ, બરાબર. રાધાની લેણી નીકળતી રકમનું સોલ્યુશન થઈ ગયું, 5 રોકડા આપ્યા એટલે રોકડ ગયા, 2 એન્ટ્રી આપી, અને લોન રાખી એટલે દેવું વધ્યું, એક લોન રાખીને દેવું આપ્યું, વધ્યું એટલે લખી નાખ્યું. ઓકે, હવે મારો રેગ્યુલર દાખલો પેક થઈ જશે, કરી દો પહેલો. ચાલો, રોકડ ખાતું બી પેક કરવું હોય તો થઈ જશે. 12,500માંથી 5,000 વાપરા આપણે, -5,000, 7,500 રૂપિયા રોકડા વીધા, એમ લખાય. બાકી આગળ લઈ ગયા, અને ક્યાં લાવવાની તો કે મિલકત લેના, એ તો આપણું રેગ્યુલર છે કે 7,500 રોકડા વધે છે. ઓકે, હવે એક મૂડી ખાતું વીધું, વારાફરતી પેક કરી દઈએ. પહેલાં માધવનું લઈ લઈશું, માધવના 1,36,000 +6,000, 1,42,000. બંને બાજુ લખશું, એમાંથી ઉપરના ખર્ચા માઇનસ કરીએ, 30,000, -12,000 અને -9,000, એટલે 91,000 એની સિલક વિધિ. અહીંયા લખાય બાકી આગળ લઈ ગયા, રાધાની બાકી આગળ જશે નહીં, ગોપીની હજી એક છે. ચાલો ગોપીનું જમા બાજુ 54,000 ને 2,000, 56,000 માંથી ઉપરના ખર્ચા માઇનસ કરીએ, 10,000, 56,000 માંથી 10,000, -4,000, -3,000, 39,000. બેયની બાકી ક્યાં લઈ જવાની તો કે ભાઈ મૂડી ખાતામાં, અહીં લખાશે બેયની મૂડી, માધવ અને ગોપી, માધવની 91,000 અને ગોપીની 39,000. બેયનું ટોટલ મારી દઈએ, 91 અને 39, 1,30,000. ચાલો મૂડી ખાતાનું ટોટલ મારી દઈએ સાથે સાથે, 1,30,000 +30,000 +50,000 +15,000 PF અને રાધાની લોન 75,000, 3,00,000 રૂપિયા આવે છે. ઓકે, ફરી એકવાર ટોટલ મારી દઈએ, 1,30,000, 30,000 દાવો, 50,000ના લેણદાર, 15,000નું PF અને 75,000નું લોન. ઓકે, જમા બાજુ 28,000 પેટર્ન, 67,500, 71,000, 62,000, 64,000 અને 7,500. ઓકે, ચાલો બંને બાજુ 3,00,000 આવી ગયા. ઓકે, આ આપણો ટૂંકમાં 9મો દાખલો અહીંયા સુધીનો પૂરો. રાધા